સોમનાથ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વ્યાયામ શિક્ષકોનો સોમનાથ ખાતે સેમિનાર યોજાયો હતો. વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે રાજ્યનું નામ રોશન કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ તાલીમબદ્ધ શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે, ત્યારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વ્યાયામ શિક્ષકોનો આજે સોમનાથ ખાતે સેમિનાર યોજાયો. તેમાં જૂનાગઢના શિક્ષણ અધિકારીએ જણાવેલ કે જો વ્યાયામના શિક્ષકો પોતે જ સજ્જ રહેશે અને પોતે જ વ્યાયામ કરે તો વિદ્યાર્થીઓને પણ શીખવાડવામાં અનુકૂળ રહેશે. વધુમાં જણાવેલ કે આવા સેમિનારમાં શિક્ષકો કંઈ નવું શીખીને જાય છે. રાજ્ય સરકારની જેમ છે કે રાજ્યની દરેક પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે પોતાની શાળાનું નામ રોશન કરે, વિદ્યાર્થીઓમાં રહેલું કૌવતને પ્રદર્શિત કરે, જેને લઈ ગુજરાત વ્યાયામ શિક્ષણ સંઘ દ્વારા દર વર્ષે અલગ અલગ જિલ્લામાં આવા સેમિનારનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે સોમનાથ ખાતે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વ્યાયામ શિક્ષકોનો શારીરિક ગુણવત્તા સુધારણા તેમજ શિક્ષક સજ્જતા સેમિનાર યોજાયો. એમાં બહોળી સંખ્યામાં વ્યાયામ શિક્ષકો અને અધિકારીગણ અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહે, સાથે સાથે નિવૃત્ત થયેલ શિક્ષકો અને રાજ્ય કક્ષાએ અથવા તો રાષ્ટ્ર કક્ષાએ રમતગમત ક્ષેત્રે પોતાની શાળાને આગવું સ્થાન આપવાયેલ હોય તેવા શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયેલ છે. જિલ્લા શિક્ષણ અધિકારી જૂનાગઢ, આજે જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો, આ બંને જિલ્લાના પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, જે વ્યાયામ શિક્ષકો છે, એમનું આજે અધિવેશન છે. એટલે આ શારીરિક શિક્ષણ સજ્જતા અને ગુણવત્તા સુધારણાના આ સેમિનારમાં એટલી મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો હાજર રહ્યા છે. અને જેને એમ કહેવાય કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, શારીરિક સ્વસ્થ અને મસ્ત રહે ત્યારે જ કોઈ પણ શિક્ષક કામ કરી શકે. જ્યારે ગુજરાત સરકાર ખેલ મહાકુંભ અને અન્ય વ્યાયામ પ્રવૃત્તિઓ જ્યારે એ કરે છે ત્યારે આપણા વ્યાયામ શિક્ષકો વિના એ પ્રવૃત્તિઓ સફળ થઈ શકે નહીં. આ શિક્ષકોને અહીંયા સેમિનારમાં આ વ્યાયામ શિક્ષકો જે પોતાને ફરજ પાલનનો સમય પૂરો કરીને જે નિવૃત્ત થયા છે એવા શિક્ષક મિત્રોનું સન્માન પણ અહીંયા કરવામાં આવ્યું છે. અને જે લોકો નેશનલ લેવલ સુધી ડિફરન્ટ એક્ટિવિટીમાં, સ્પોર્ટમાં ગયા છે એવાનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું છે. અને આવા જિલ્લા કક્ષાના જે સેમિનાર થાય છે તેમાં આ શિક્ષકો કંઈક નવું મેળવીને, કંઈક જાણીને, કંઈક ઉર્જા પ્રાપ્ત કરીને એ લોકો જાય છે, ત્યારે મને આશા છે કે આવા સેમિનાર એ ચોક્કસ સફળ થવાના. અને આ સેમિનાર જે પ્રકારે આયોજનબદ્ધ ગોઠવાયો છે ત્યારે હું એ અભિલાષા રાખું અને શુભેચ્છાઓ આપું છું કે વ્યાયામ શિક્ષક એ પોતાની શાળામાં, પોતાના વ્યવસાય માટે, પોતાના મિત્રવર્તુળમાં, સમાજમાં એક ઉત્કૃષ્ટ કાર્ય કરીને પોતાની જે છે તે ઇજ્જત વધારે અને પોતાનું મહત્ત્વ એ વધારે આવા પ્રયત્ન કરતો રહેશે તો ગુજરાતનું ભાવિ ઉજ્જવળ છે એમ કહી શકાય. મને લાગે છે કે આ શિક્ષણના આ સેમિનાર માટે હું સૌને શુભેચ્છાઓ આપું છું અને અભિનંદન આપું છું. ભગવાને 24 કલાક આપ્યા છે ને, એમાં શિક્ષકે પોતે તાજા માજા, સ્વસ્થ અને મસ્ત રહેવા માટે એને 1 કલાક પોતાના માટે રાખવાનો છે. બાકી ભલે એ બીજા માટે, સમાજ માટે કામ કરે તો 1 કલાક એ પોતે એને ઠીક લાગે તેવો વ્યાયામ, પ્રાણાયામ, રનિંગ, સ્વિમિંગ, જોગિંગ, વોટ એવર યુ લાઈક, શિક્ષકને જે ઠીક લાગે તે પણ 1 કલાક એ પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે પ્રયત્ન કરે એ મેં આ લોકોને કહ્યું છે. અને એ દરેક લોકોને આવશ્યક છે, કારણ કે શરીર સારું નહીં હોય તો બીજું કાંઈ જ સારું નથી રહેવાનું. રણજીતસિંહ એસ વાઘેલા, પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વ્યાયામ શિક્ષક સંઘ. આજરોજ ગીર સોમનાથ, જૂનાગઢ સિટી, જૂનાગઢ ગ્રામ્ય, ત્રણેયના સંયુક્ત ઉપક્રમે શારીરિક શિક્ષણ ગુણવત્તા સુધારણા અને શિક્ષણ સજ્જતા સેમિનારમાં ખૂબ એવી મોટી સંખ્યામાં વ્યાયામ શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. સરકારશ્રીનો જે અભિગમ ચાલી રહ્યો છે સ્પોર્ટ્સને ઇમ્પ્રૂવ કરવાનો, એના ભાગરૂપે શિક્ષકો સજ્જ થાય અને બાળકોની ગુણવત્તા એ તાલુકો, જિલ્લો, રાજ્ય અને નેશનલ લેવલે, નેશનલથી લઈને ભારતને એશિયાડ અને ઓલિમ્પિકમાં એનું પ્રતિનિધિત્વ કરે, ખૂબ સારો દેખાવ કરે એના ભાગરૂપે શિક્ષકો સજ્જ થાય, એમનું નોલેજ વધે, આદાન પ્રદાન થાય અને સમગ્ર ગુજરાતમાં એક સરખું યુનિફોર્મલ સ્પોર્ટ્સ ચાલે એના પરિપાક રૂપે, એના ભાગ રૂપે ગુજરાતભરમાં દર વર્ષે જિલ્લા વાઇઝ આવા સેમિનારો થતા રહે છે, જેનાથી સરકારની જે પોલિસી હોય છે અન ટુ ધી લાસ્ટ જઈ શકે અને ખૂબ સારું કામ થઈ શકે.
આ ત્રણેય જિલ્લાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં અમારા વ્યાયામ શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે. ખૂબ સારું દાદાના સાનિધ્યમાં વાતાવરણ અહીંયા પૂરું પડ્યું છે અને આ સેમિનારથી ગુજરાતનું રમત જગત એ ઉપર આવશે એવી મને આશા છે, શ્રદ્ધા છે. હું અહીંયા જે ઉપસ્થિત રહ્યા છે એ તમામ મારા પરિવારના સદસ્યોને અભિનંદન પાઠવું છું. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.